વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાઈ જતા અર્થતંત્રને મોટો ફટકો પડવાની સંભાવના વધી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું પૂરું થવા આવી હોવા છતાં હજુ સુધી માત્ર 30% વરસાદ નોંધાયો છે, જેની અસર કૃષિ પ્રધાન અર્થતંત્ર પર આવનારા સમયમાં પડશે. વરસાદ ખેંચાવાથી બનાસકાંઠા જિલ્લામાં કેવી સ્થિતિ સર્જાઈ છે તેના પર જુઓ અમારો આ અહેવાલ. બનાસકાંઠાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. આપણા કૃષિ ક્ષેત્રની ઉપર એક મોટી કાલીમાં સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે. લગભગ 15 સપ્ટેમ્બરની આસપાસ હવામાન વિભાગ દ્વારા ચોમાસાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. એટલે કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષના આ 3 મહિના જ વરસાદ આવતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના 2.5 મહિના વીતી જવા છતાં હજુ સુધી માત્ર 30% જેટલો વરસાદ નોંધાયો છે. અને તેના લીધે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે અને આ વર્ષે વરસાદનું પ્રમાણ ઘટતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન કરવું પડે તેમ છે. વારંવાર નુકસાનીની થાપ સહન કરી ચૂકેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી સારા વરસાદની આશાએ ચોમાસું વાવેતર કર્યું હતું. પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઈ જવાથી ખેડૂતોનો ચોમાસું પાક મુરઝાવા માંડ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતીના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળના પાણી પણ ખેતી લાયક ના હોવાના લીધે ખેતીના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે. આમ વરસાદ ખેંચાઈ જવાના લીધે ખેતીના ખર્ચમાં તો વધારો થયો છે, પરંતુ સાથે સાથે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. આ વર્ષે પણ ચોમાસું પૂરું થવા આવ્યું હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર 30% જેટલો વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે અને તેના લીધે ચોમાસું વાવેતર પણ નિષ્ફળ થવાની કગાર પર પહોંચી ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદ ખેંચાવાથી આજે આજની બનાસકાંઠાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. લગભગ હાલ સુધીમાં 20-25% વરસાદ વરસ્યો છે એવું અમે અમારી જીવનમાં પહેલીવાર જોયું છે. અને ખરેખર બનાસકાંઠા જિલ્લો હાલની તારીખમાં દુષ્કાળની પીડા ભોગવી રહ્યો છે. સાથે સાથે મનુષ્ય તો ભોગવે છે પણ ગાયો પણ એની પીડા ભોગવી રહી છે. પશુપાલન ઉપર માઠી અસર છે અને બનાસકાંઠાના ખેડૂતો ઉપર ખૂબ માઠી અસર થઈ છે. ખરેખર આ દુષ્કાળના કારણે ખેડૂતોના જળની જે બોરવેલની છે એની બોરવેલની જળ ખૂબ ઊંડાઈ ઉપર જઈ રહ્યા છે, જેના કારણે ખેતીનો ખર્ચ ખૂબ વધશે. તેમ છતાં જો ઊંડી કોલમો નોખવા છતાં પણ નીચાના જે પાણી છે, ભૂગર્ભના પાણી, એ ખૂબ ક્ષારવાળા છે. એના કારણે ખેતીની આ ઉત્પાદનમાં ખૂબ માઠી અસર થશે અને આવનાર સમયની અંદર ખેડૂતોની ખેત પેદાશોમાં ખૂબ મોટો ઘટાડો થશે અને ખેતીનું ખર્ચ પણ ખૂબ વધી રહ્યું છે. તો આવનાર સમયની અંદર ખેડૂતોનું બજેટ હાલ ખોવરાઈ રહ્યું છે. આવનાર સમયમાં ગૃહિણીનું બજેટ ખોવરાશે, ઉદ્યોગોનું બજેટ ખોવરાશે અને તમામ દેશનું અને અમારા બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર ભાંગી પડશે અને દુષ્કાળના કારણે ખેડૂતો ખૂબ માઠી અસર ભોગવી રહ્યા છે. તો એમનું ખૂબ અસર છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ ગયો છે અને વરસાદ ખેંચાઈ જતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બની રહ્યા છે. ત્યારે ખેતી આધારિત અર્થતંત્ર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાઈ જવાથી બનાસકાંઠા જિલ્લાના વેપાર ધંધા પર પણ તેની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે 2 વર્ષથી કોરોનાની મારના લીધે ધંધા રોજગાર ચોપટ થઈ ગયા હતા અને અધૂરામાં પૂરું આ વર્ષે વરસાદ ખેંચાઈ જવાના લીધે અર્થતંત્રનો રાજા કહેવામાં આવતો ખેડૂત પણ પાયમાલ થઈ ગયો છે અને તેની સીધી અસર વેપાર ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે અને આગામી સમયમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે તેમ છે. ઉત્તર ગુજરાતનો જે જિલ્લો છે બનાસકાંઠા, એ કૃષિ પ્રધાન જિલ્લો કહેવાય છે, ખેડૂતો ઉપર આધારિત જિલ્લો છે. 2 વર્ષથી કોરોના મહામારી ચાલી રહી છે. ગઈકાલે બી કોરોના મહામારી, આ ફેરે બી કોરોના મહામારી. આ ફેરે અધૂરામાં પૂરું કુદરતે એવી થપાટ મારી છે ખેડૂતોને કે રોડ પલાવી દીધા છે. વરસાદ ન થવાથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કોઈ બજારમાં આવી શકતા નથી, કોઈ વ્યવહાર નથી કરી શકતા, નથી ખરીદી કરી શકતા. ગઈ સાલ બી ખેડૂતો જે 1500-1500ની ખરીદી કરતા હતા, આ ફેરે 200 રૂપિયાની ખરીદી કરી, તેમના માટે બહુ કઠિન છે. એટલે 2022 બી અત્યારથી ભવિષ્ય ભાગી રહ્યા છે કે 2022 બી ફેલ જશે. અને બજારમાં ભયંકર મંદીનો માહોલ ચાલી રહ્યો છે. બજારમાં દેખો ને તો સુમસામ થઈ ગયા છે.
ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં લગભગ 6 લાખ ગામડાઓ અને દેશની લગભગ 65% વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે। ત્યારે સ્વાભાવિક છે કે દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો મહત્વનો હોય, એટલે કહી શકાય કે આપણું અર્થતંત્ર કૃષિ આધારિત અર્થતંત્ર છે। પરંતુ આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પડવાના લીધે ખેડૂતોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે। ત્યારે ખેડૂતોની ખરીદ શક્તિમાં થયેલા આ ઘટાડો આગામી સમયમાં ભયાનક મંદીની સંભાવના અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે। ભારતનું સમગ્ર અર્થતંત્ર કૃષિ ઉપર આધારિત છે અને વર્તમાનમાં વરસાદની અછતની સમસ્યાને કારણે આપણા કૃષિ ક્ષેત્રની ઉપર એક મોટી કાલિમા સર્જાઈ છે કે જો આ પાક નિષ્ફળ જશે તો ભારતીય અર્થતંત્ર ઉપર એની વિપરીત અસરો ખૂબ ગંભીર પડવાની શક્યતા છે। ખાસ તો ગ્રામ્ય ક્ષેત્રમાં જે ખરીદ શક્તિ પાક ઉપર આધારિત છે એ ખૂબ જ ઘટી જવાની શક્યતાને કારણે શહેરોની અંદર મંદીની સમસ્યા વિકરાળ બની શકે। સાથે સાથે આપણો મુખ્ય પાક એ આ ખરીફ એટલે કે ચોમાસું પાક છે, જે નિષ્ફળ જાય તો અનાજની તંગીની સમસ્યા પણ મોટા પાયા ઉપર કદાચ આપણા જ દેશમાં સર્જાય એવી સમસ્યા ઊભી થવાનું છે। ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે બનાસકાંઠા જિલ્લો નામના ધરાવે છે અને બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર કૃષિ પર આધારિત છે। ત્યારે વરસાદ ખેંચાઈ જવા ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઊંડા જવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બની રહ્યા છે અને તેની સીધી અસર વેપાર જગત પર જોવા મળી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના અર્થતંત્રને જો ફરીથી ધબકતું કરવું હોય તો સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીને જીવંત કરવી જરૂરી છે કે જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સરળતાથી પાણી મળી શકે। હાલની પરિસ્થિતિ પ્રમાણે સરકારે હાલ તાત્કાલિક ધોરણે ખેડૂતને જે હેક્ટર દીઠની સહાય 20,000 હતી એ વધારીને 30,000-40,000 કરવી જોઈએ અને કાયમી નિવારણ માટે અમારા બનાસકાંઠાના દાંતીવાડા અને સીપુ ડેમની અંદર નર્મદાનું પાણી નાખી અને બંને ડેમ જળાશયો ભરી અને બનાસ નદીને કાયમી ધોરણે જીવંત રાખે તો જ બનાસકાંઠો હર્યો ફર્યો અને લીલોતરીવાળો બને। એક સમયે ઉત્તર ગુજરાતના વેપારી મથક તરીકે નામના મેળવનાર બનાસકાંઠા જિલ્લાનો વેપાર ખતરામાં છે અને તેનું મુખ્ય કારણ વરસાદમાં થઈ રહેલો વિલંબ। ત્યારે આગામી સમયમાં જો પૂરતો વરસાદ નહીં મળે તો બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિ બધી બદતર થાય તો નવાઈ નહીં। ઉત્તર ગુજરાતના વેપારી મથક માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાની આર્થિક સ્થિતિ કૃષિ આધારિત છે, પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાવાના કારણે બનાસકાંઠા જિલ્લાની આર્થિક સ્થિતિ ઉપર ગંભીર સંકટ ઊભું થયું છે। વરસાદ ખેંચાવાના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના આર્થિક તંત્ર પર મોટી અસર જોવા મળશે। ત્યારે સરકારે પણ આ બાબતે હવે ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીને એકવાર ફરી જીવંત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના બરબાદ થતા અર્થતંત્રને ફરી એકવાર ઊભું કરી શકાય તેમ છે। અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માંથી હરેશ ઠાકોર।